जय श्री कृष्ण बाळको, केम छो? मजा में ने? आज तमारे विषय अंग्रेजी, तेमा शुं जोवानुं छे बाळको? तेमा तमारे आल्फाबेट जोवानुं छे, केपिटल आल्फाबेट आवे छे ते तमारे जोवानुं छे। तो पहेलो अहीं आल्फाबेट छे ए, ए फोर एप्पल। तमे अहीं एप्पलनुं चित्र पण जोई शको छो। एप्पल एटले शुं थाय बाळको? एप्पल एटले सफरजन थाय। तमे खाधुं छे ने बाळको? हाँ, तमे खाधुं हशे। तो बाळको, तमारे शुं करवानुं छे? अहींया फोर लाइननी बुक छे तमारे, तेमां तमारे शुं आपेलुं हशे? चार लीटी आपेली हशे, चार लाइनो आपेली हशे, तेमां तमारे ए फोर एप्पल बनावानो छे। तो अहींया तमारे टपका आपेला छे, डॉट्स आपेला छे, तेने तमारे पहेला 10 વાર ઘૂંટવાના છે। ચાલો હું તમને શીખવાડી દઉં અહીંયા। તો પહેલા અહીંયા તમને આપેલી છે ત્રાસી લાઈન, બે ત્રાસી લાઈન અને એક આડી લાઈન, ત્યાં તમે તે જોડશો તો શું બનશે બાળકો? એ ફોર એપલ। તો આવી રીતના તમારે એક ટપકાથી બીજા ટપકાને જોડીને ત્રાસી લાઈન બનાવવાની છે, તેવી જ રીતના તમારે બીજી સાઈડ પર એક ટપકાથી બીજા ટપકાને જોડીને ત્રાસી લાઈન બનાવવાની છે। પછી શું કરવાનું છે બાળકો? તો પછી તમારે એક આડી લાઈન બનાવવાની છે આવી રીતે। તો તમારે આ એ ફોર એપલ છે તેને કેટલી વાર ઘૂંટવાનો છે બાળકો? તો કે આ એ ફોર એપલ છે તેને તમારે 10 વાર ઘૂંટવાનો છે, એવી જ રીતે જેવી રીતે તમે પહેલી વાર ઘૂંટ્યો એવી રીતે। અને સાથે સાથે શું બોલવાનું છે? એ ફોર એપલ, એ ફોર એપલ। તો તેવી જ રીતના અહીંયા પણ તમારે ટપકા આપેલા છે તેને શું કરવાનું છે? તમારે જોડવાના છે। એક ટપકાથી બીજા ટપકાને જોડીને તમારે ત્રાસી લાઈન બનાવવાની, તેવી જ રીતના પાછી સામેની સાઈડ પણ ત્રાસી લાઈન બનાવવાની અને વચ્ચે આડી લાઈન। એ ફોર એપલ, એ ફોર એપલ। એક ટપકાથી બીજા ટપકાને જોડીને વ્યવસ્થિત ટપકાની બહાર પેન્સિલ જવી જોઈએ નહીં, તેવી રીતના તમારે ટપકાને જોડવાના છે અને ત્રાસી લાઈન બનાવવાની છે અને સાથે બોલવાનું છે એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ। તો બાળકો, તમે જોયું ફોર લાઈન આપેલી છે તેમાં તમારે ઉપરની બે લીટી છે તેમાં જ તમારે એ ફોર એપલ છે તેને બનાવવાનો છે, છેલ્લી લીટી છે તેમાં તમારે એ ફોર એપલ છે તે જવા દેવાનો નથી। તો અહીંયા તમને ખાલી બોક્સ આપેલા છે તેમાં તમારે શું કરવાનું છે? તો તેમાં તમારે એ ફોર એપલ લખવાનો છે। તો પહેલાં શું કરશો બાળકો? નીચેથી તમે ઉપરની સાઈડ ત્રાસી લીટી બનાવશો આવી રીતે, તેવી જ રીતના સામેની સાઈડ પણ તમારે ત્રાસી લાઈન બનાવવાની છે। અને હવે શું કરશો બાળકો? તો હવે આ બે ત્રાસી લાઈન છે તેની વચ્ચે તમારે એક આડી લાઈન કરવાની છે આવી રીતે। જોયો ને બાળકો, કેટલું ઇઝી છે, બની ગયું ને એ ફોર એપલ। શું કહેવાય બાળકો આને? એ ફોર એપલ। તેવી જ રીતના તમારે બીજા બોક્સમાં પણ બે ત્રાસી લાઈન કરવાની છે અને વચ્ચે એક આડી લાઈન કરવાની છે, એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ। જેવી રીતના તમે બનાવો તેવી જ રીતના સાથે સાથે તમારે શું કરવાનું છે? બોલતું પણ જવાનું છે। શું બોલવાનું છે બાળકો? એ ફોર એપલ કેવી રીતના બનાવવાની હતી બાળકો? તો કે પહેલાં તમારે નીચેથી ઉપરની સાઈડ ત્રાસી લાઈન કરવાની, તેવી જ રીતના કરી હોય તેવી જ રીતના સામેની સાઈડ પણ ત્રાસી લાઈન કરવાની અને વચ્ચે શું કરવાનું બાળકો? આડી લાઈન। તો શું બનશે બાળકો? એ ફોર એપલ, એપલ એટલે શું થાય? સફરજન।